ವರ್ಣಿವೇಶರಮಣೀಯದರ್ಶನಂ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಚರಣಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣ ಭಗವಾನನೀ. ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೀ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜನೀ. ವಿಕ್ರಮ ಸಂವತ್ 2075 સાલનો આજનો આ પ્રથમ દિવસ લોયાધામ મંદિરમાં પ્રત્યક્ષ બિરાજમાન પિયુડા મહારાજ એમના પવિત્ર સાનિધ્યમાં પ્રાણ પ્યારા પૂજ્ય ગુરુજી એમની પાવન પ્રેરણાથી આપણે જ્યારે ભગવાન શ્રીહરિના અતિ વહલાય ભક્તોના દિવ્ય ચરિત્રો એની ગાથાનું શ્રવણ કરીએ છીએ, સળગતા દીવાથી બુજાયેલા દીવાઓ હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં તમે સળગાવી શકો, બસ એવી રીતે એકાદ જીવતું જાગતું ઉદાહરણ જો મળી જાય જેના જીવનમાં ધર્મ છે, ભક્તિ છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે, તો એક ભગવાનનો ભક્ત મળી જાય, એના એકના જીવનથી બેના નહીં, બસોના નહીં, લાખોના જીવન તરી જાય છે. આ લયોધામ પરિવારમાં એવા કેટલા સંતોને ભક્તોના દાખલાઓ છે જે આપણે આપી શકીએ. આ કથા સાંભળવાની નથી, તમારે ને મારે કોઈકના માટે ઉદાહરણ બનવાનું છે. લોકોને આપણા એક્સપ્લેનેશનની જરૂર નથી, આપણા એક્ઝામ્પલની જરૂર છે. આપણા ઉચ્ચારણથી નહીં, આપણા ઉદાહરણથી ઘણા બધા કામ થઈ શકે છે. કરજીસણ ગામના આ ગોવિંદભાઈ અને નાના ભાઈ બે ભક્તોના દિવ્ય ચરિત્રો આપણે શ્રવણ કરીએ છીએ. મહેસાણા જિલ્લાનો સત્સંગ એટલે એમ કહી શકાય કે આ દિવ્ય સત્સંગ છે. મને આનંદ એ વાતનો થયો કે આપણે આ કથા કરીએ અને આ કથાના કોઈ વિભાગના રૂપમાં આપણી પાસે કોઈ હરિભક્ત ઉદાહરણના રૂપમાં ન હોય તો કેવું લાગે. ગઈકાલે મારે વાત થઈ, દિલીપ ભગત મહેસાણા જિલ્લાના છે, કોઠા ગામના છે, એમનું મામાનું ગામ એટલે કરજીસણ, અને આ કરજીસણના ગોવિંદ પટેલ એટલે એમના મધરના પરદાદા થાય. વિચારો તમે, એ પરિવારમાંથી આ બેઠા છે. કેવા ભક્તો હશે તમે કલ્પના કરો. ભગવાનને ઓળખાવા માટે જેમણે કમર કસી, આપણે આપણા ઘરમાં બે માણસને ભગવાનનો સત્સંગ નથી આપી શકતા. આ બે ભક્તોએ 20 કરતા વધારે ગામોની અંદર ભગવાન સ્વામિનારાયણની ઉપાસના રેડી છે. આવું મોટું કામ કર્યું છે, આવું મોટું કામ. આજનો માણસ પોતાના દીકરાને નથી સમજાવી શકતો. આજના સારા કહેવાતા ગ્રહસ્થો પોતાના ઘરને આ ભગવાન આ સંતો નથી આપી શકતા. આપણે મોંઘી ગાડી આપીએ છીએ, સારા ઘર આપીએ છીએ,
સારું શિક્ષણ આપીએ છીએ, પણ આ બધાનો પ્રાણ જેને કહેવાય ને એ સત્સંગ અને સંસ્કાર આપવાના ચૂકી જઈએ છીએ. તમે ગ્રહસ્થ છો, તમારા કામની ટકોર કરી સાજે, તમારા દીકરાને સારામાં સારી સ્કૂલમાં ભણાવજો, સારામાં સારા રમત ગમતના સાધનો લાવી આપજો, એને સારામાં સારી જગ્યા ઉપર ફરવા લઈ જજો. પણ ભૂલશો નહીં, આટલું કરવાથી દીકરો દેવ જેવો બની તમારી સેવા કરીની ગેરંટી નથી, પણ તમારા દીકરાને કોઈક સારા સાધુ પાસે લાવીને મૂકશો ને તો દીકરો રામ અને કૃષ્ણ જેવો બની તમારી સેવા કરશે, હું ગેરંટી આપું છું. આજના તમામ માતા પિતા ભૂલ કરે છે, ફરવાના મોહમાં, સારા શિક્ષણના મોહમાં. ગુરુજી હસતા હસતા કહે છે ને, દીકરાને સ્વિમિંગમાં લઈ જાય ને, પહેલા ક્લાસમાં લઈ જાય ને, કરાટેમાં લઈ જાય ને, પછી બાપા જોડે કરાટે કરે ઘરમાં. ગોવિંદભાઈ અને નાનાભાઈ કેવા ભક્તો હશે! કાલે વાત સાંભળી, ભગવાનનું નામ લેવું ને સારી વાત છે, એના કરતા ભગવાનનું કામ કરવું ને એ ઘણી મોટી વાત છે. ભગવાનના કામમાં ડૂબેલા, સેવામાં ડૂબેલા, પોતાનું ઘરકામ ચૂકી ગયા, ઘરનું કામ બગાડી નાખ્યું, ઘરમાં બાજરો ઊભો છે, પોતાના ઘરની ચિંતા પોતે ન કરી ભગવાનને ચિંતા થઈ, ભગવાન સ્વામિનારાયણ ગોવિંદ ભગતના ખેતરનો બાજરો કરજીસણ ગામમાં કાપી અને ઘર સુધી પહોંચાડે આવા એ ભક્ત હતા. એની ભક્તિથી ભગવાન વશ થયા હતા. વિચારો, આપણે આપણી ચિંતા બધી કરીએ છીએ ને, એ જ આપણો અહંકાર છે. કેવા ભક્તો હશે! હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામી એક પ્રસંગ લખે છે, જે કથા આપણે રોજ સાંભળીએ છીએ. શું અદ્ભુત સ્વામીએ વર્ણન કર્યું! વિક્રમ સંવત 1862માં ભગવાન સ્વામિનારાયણ કાર્યાણી પધાર્યા છે. ભગવાન શ્રીહરિએ જોયું ગામમાં પાણી છે નહીં, પાણી વિના માણસો અને પશુઓ દુખી છે, ઢોરોને પીવા માટે પાણી નથી, કપડાં ધોવા માટે પાણી નથી, ઘરકામ માટેનું પાણી દૂર દૂરથી લાવવું પડે છે. ભગવાન શ્રીહરિને દયા આવી, મહારાજે વાત કરી, આ તો રાજાનું કામ છે પ્રજાની ચિંતા કરવી, પરંતુ જો રાજા ચિંતા ન કરે તો પ્રજાએ પોતે પણ પોતાની ચિંતા કરવી જોઈએ, આ એક પ્રજાનું સારું અંગ છે. ગામના માણસોને ભેગા કર્યા, તમારા ગામમાં પાણી નથી, પાણી છે તો જીવન છે, પાણીનો આજનો અભાવ આવતીકાલ ખતરામાં મૂકશે, માટે તમારા ગામમાં પાણી આવેની વ્યવસ્થા આપણે કરીએ. ઘણી વાર લોકો આજે ટીકા કરનારા બોલતા હોય છે, વાતો કરતા હોય છે, ભગવાન સ્વામિનારાયણ એના સાધુઓ લાડવા ખાવા, મંદિરો કરવા, એના સિવાય કામ શું કરે છે? તમે છાતી ઠોકીને કહેજો, અમારા ભગવાન સ્વામિનારાયણે અને એના સાધુઓએ એકલા મંદિરો નહીં, એકલા લાડવા ખાવાનું કામ નહીં, સમાજ સેવાના કામો 60% કર્યા છે, ત્યાર પછી મંદિરો કર્યા છે, આટલા મોટા કામો કર્યા છે. આપણા દાદા ગુરુજી કેટલી ગરીબોની સેવા કરી! આજે એવા હરિભક્તો છે, આપણે વિડીયો બતાવ્યો હતો, તમે જોયો હતો ને વિડીયો, આજે વાહરી ભક્તો છે, મંદિરના રોટલા ખાઈ અને મોટા થયા અને આજે કરોડોપતિ છે, અબજોનો બિઝનેસ કરે છે, પણ આજે દાદા ગુરુજીને યાદ કરી રડી પડે. અમે સુરત મંદિરમાં રહેતા, અમને જમવાનું દાદા ગુરુજી બનાવતા અને જાતે પીરસીને જમાડતા, માનીજે. ભગવાન સ્વામિનારાયણે 1862ની સાલમાં કારિયાણી ગામમાં લોકોને ભેગા કરી, સંતો ભક્તોને સાથે રાખી ગામમાં તળાવ ખોદાવ્યું, ગામમાં પાણીની વ્યવસ્થા કરી, માંગરોળમાં મહારાજે વાવ કરાવી. તમે વિચારો, 200 વર્ષ પહેલા ભગવાન જેટલા જાગૃત હતા ને, એટલો આજે ભારતનો સમાજ જાગૃત નથી. આજે પાણી ખૂટી ગયું છે. અમે લંડન, ઈસ્ટ લંડન મંદિરની અંદર હતા, સાંજે 6 વાગે 5 અમેરિકનો બ્રિટિશરો મંદિરમાં આવ્યા, ત્યાંના પ્રેસિડેન્ટને વાત કરી કે અમારે તમારી કોમ્યુનિટીને એક વાત કરવી છે. અમે મંદિરમાં હતા,
ત્યાંના પ્રેસિડેન્ટ સામજીભાઈએ વાત કરી કે આ રીતે અહીંના માણસો આવ્યા છે, સમાજ સેવકો છે, ને એક એમને મેસેજ આપવો છે, પ્રેઝન્ટેશન બતાવું છું. બેઠો હતો કે બ્રિટિશરોએ પ્રેઝન્ટેશન મંદિરની અંદર રજૂ કર્યું કે અમે તમને કહેવા આવ્યા છીએ આ પૃથ્વી ઉપર કિંમતીમાં કિંમતી તત્વ પાણી છે, તમે એને બચાવો. જળ છે તો જીવન છે, જળ નથી તો બોલો. આજે સાઉથ આફ્રિકામાં કેટલો મોટો પ્રોબ્લેમ છે, ભારતના ગામડાઓમાં કેટલો મોટો પ્રોબ્લેમ છે. અમેરિકાના લોકોને કહેવાય છે ને ભૂખ નથી જોઈ, એને ભોજનની કિંમત ન સમજાય. આ બહુ સિમ્પલ ગણિત છે. દુઃખ નથી જોયું, સુખની કિંમત ન સમજાય. પાણીની અછત શું છે અમેરિકાના માણસોને આની કલ્પના ન આવે, કારણ કે અહીંયા તો મીઠા પાણીના દરિયાઓ ભેરા છે, લેક મિશિગન જેવા. અમે નાના હતા, ગામડે ફરતા અમે જોયું છે, બબ્બે દિવસ પાણી ખૂટી જાય. તળાવમાં નાવા ગયા છીએ, નીલકંઠ સ્વામીને પૂછો લોયામાં શરૂથી પહેલા પાણીની કેટલી મોટી અછત હતી. આજે પણ લોયામાં પાણીનો પ્રોબ્લેમ છે. હજી તમને પણ કહેવા માંગુ, ભગવાને કોઈ પણ શક્તિ આપણને આપી છે, એ જળ હોય કે સ્થળ હોય, ધન હોય કે સંપત્તિ હોય, કોઈ શક્તિનો દુરુપયોગ કરવાનો આપણો અધિકાર નથી. આ પૃથ્વીનું તમામ સારું સર્જન એ ભગવાને કરેલું છે, એ ભગવાન માટે વપરાય એટલું આપણું અને બીજાનું કલ્યાણ થાય. ચોખ્ખા પાણી પીવાના નામે આ સભામાં એટલે વાત કરવી પડે છે, અત્યારે સમય આવી ગયો છે. ચોખ્ખું પાણી પીવાના નામે એટલો મોટો બિઝનેસ ચાલે છે, મિનરલ વોટર, બિસ્લરી પાણી, ખબર છે ને, ખાલી કહેવાનું પાણી છે, પણ આ ચોખ્ખા પાણીના નામે પાણી એટલું બધું દુનિયામાં વેડફાઈ રહ્યું છે. કળિયુગના લક્ષણમાં ભગવાન વ્યાસે વર્ષો પહેલા લખ્યું હતું કળિયુગમાં શું શું થશે, કળિયુગના લોકો ઝેર વેચાતું લેશે. આપણને મનાતું નહોતું, કેવી રીતે? આ તમાકુ ખરીદે શું છે બોલો બોલો, હવે તમને મફત આપે છે. ઉપર લખ્યું છે, મોટા અક્ષરથી લખ્યું છે, તમાકુની ઉપર તો ફોટો મૂક્યો છે, કેન્સર થયેલા મોઢું બતાવ્યું છે કે આવી દશા થશે તો પણ આ ભાઈડો ખિસ્સાના પૈસા ખર્ચી અને ખાતો જાય, ને મસ્તીથી ખાતો જાય, ને આવા મંદિરમાં પ્રસાદ ખાવાનો, મફતમાં બેસવાનું, તો એ પાછો જતો જતો ટીકા કરતો જાય. બોલો, જાગીએ આપણે. ભગવાન સ્વામીએ તળાવ કરાવ્યું, વિચરણમાં ગયા, બીજી વખત આવ્યા, તળાવ ભરાઈ ગયું છે. કારિયાણીના ભક્તોએ પ્રાર્થના કરી, મહારાજ આપ અહીં પધારો, એક ઉત્સવ કરો. મહારાજે કારિયાણી ગામમાં વિક્રમ સંવત 1863 સાલમાં ઉત્સવ કરવાનું નક્કી કર્યું. કેટલી અદ્ભુત વાત છે. 63 કીહી હુતાસની તિહા કિયે હરિયે બહુત ઉડાયે રંગહી કહતન બનત તે. 63 કીહી હુતાસની, 1863 સાલમાં હુતાસનીનો સમયો કારિયાણી ગામમાં કર્યો. સમયો ચાલે છે. નાના ભાઈ વિપ્રજો, કરજીસણના નાના ભાઈને સમાચાર મળ્યા છે, મહારાજ કારિયાણીમાં સમયો કરે છે, દેશ દેશાંતર પત્રિકા લખાણી છે, સમાચાર મોકલ્યા છે. આપણે અહીંયા મંદિરમાં ઉત્સવ હોય, ચારે બાજુ સમાચાર મોકલીએ ને કેટલો બધો આનંદ થાય. આજે બેસતું વર્ષ છે, વિકડેશ છે, સવારના સમયમાં આપણે મહાપૂજા દર વર્ષે કરીએ છીએ. આજે મહાપૂજા હતી, અમને પણ આશા હતી ચાલુ દિવસ, ઓડ દિવસ, ઓડ ટાઈમ 10-15 ભક્તો લાભ લેશે, જાહેરાત કરી. આજે 115 ભક્તોએ રજા પાડી, મહાપૂજા કરી. આ કેટલી મોટી વાત છે, કેટલી મોટી. પૂજામાં બેઠેલા ભક્તોને જોરદાર તાળીઓથી વધાવી. હા, જોરદાર તાળીઓ. અહીંયા ધીમનભાઈ બેઠા છે. ધીમનભાઈ, મારા ફોનમાં કેટલા મિસ કોલ જોયા તમે? પૂછો કેટલા મિસ કોલ છે. એટલા સવારથી ફોન આવે છે, એક ફોન મૂકું 3 ફોન ભેગા થઈ જાય. જેને પૂછો સ્વામી આશીર્વાદ આપો, હું ધીરે લઈને પૂછું પેલું વ્યસન છોડ્યું કે નહીં, સ્વામી ટ્રાય કરું છું, તો મારા આશીર્વાદ કંઈ કામ લાગવાના? તમે કોઈકને કોઈ દૂધ આપો, પણ હું કહું ભાઈ તળિયામાં કાણું પડેલું છે, વાસણ બદલો. ના ના સ્વામી, નાખો ને અંદર, તો એ દૂધ ગમે એટલું આપે કોઈ લાભ થશે?
પાત્રતા વિના આશીર્વાદ કોઈ કામ નથી કરવાના. તમારે જાતે જાગવું પડશે, જાતે ભજન કરવું પડશે, જાતે ધર્મ નિયમ પાળવા પડશે. આશીર્વાદ સામે ચાલીને મળે છે, આશીર્વાદ ઓટોમેટિક મળે છે. આજે 115 ભક્તો મહાપૂજામાં બેઠેલા આ વાત સાંભળી પૂજ્યપાદ ગુરુજી સુઈ ગયા હતા, રાત્રે થાક્યા હતા, પણ વાત સાંભળી એટલા રાજી થયા અને સ્કાઈપી ઉપર આવીને આશીર્વાદ આપ્યા. ને આ નાની પ્રાપ્તિ નથી, આ તો કેટલી મોટી પ્રાપ્તિ છે આશીર્વાદ. આને શું કહેવાય? રાજીપો. બસ આ સભામાંથી એટલું શીખીએ, જ્યારે આપણને તક મળે આવી કથા, આવો સત્સંગ હોય, આવો સમયો હોય, આમંત્રણ મળે. હમણાં નીલકંઠ સ્વામીની આ વાત કરી, આ મહારાજ પાસે રંગોળી કરવા માટે સ્ત્રી ભક્તોએ 3 વાગ્યાથી 7 વાગ્યા 4 કલાક સુધી આ મોર બનાવ્યો. તાળીઓથી વધાવો, હા, કેટલો સરસ મોર જોવો તો ખરા. જાણે આજે મહારાજના આખા અંગ અંગમાં તમે ચરણારવિંદથી મુખારવિંદ જુઓ, મસ્તક સુધી બધા મોરલાઓ જ બેઠા છે. એક મોરલો કોઈ બાકી રહ્યો તો લોયાધામનો અહીં આવી ગયો. જુઓ, તાળીઓથી વધાવો, કેવો સરસ મજાનો આ મોર જોઈને કેમ થાય કે રેવા જ દઈએ કાયમ માટે અહીંયા. હા, આપણી ભક્તિ છે, ભગવાન માટેનો આ પ્રેમ છે. ખાલી વાતો કરવી એ ભક્તિ નથી, ભગવાનને અર્થે કંઈક કરી છૂટવું, સમર્પણ કરવું, ઘસાઈ છૂટવું, આનું નામ ભક્તિ છે. આપણા જીવનમાં આજથી નક્કી કરો. આ નવું વર્ષ છે, ગયું તે ગયું, પણ હવે આપણે નક્કી કરીએ અમારાથી જે કંઈ થશે મહારાજ માટે, ગુરુજી માટે, આ સંતો માટે અને આ ભક્તો માટે કરવું છે, આટલો સંકલ્પ કરો. બસ નાના ભાઈને સમાચાર મળ્યા. જુઓ, નાના ભાઈ વિપ્ર જોવું, દોસો હરિજન કે સંગ સોવું. કેટલા જણા સાથે? 200 માણસને તૈયાર કર્યા ગામમાંથી. ભૂપેન્દ્રભાઈ, એક એક માણસને જગાડ્યા. હા, ચાલો ચાલો, ક્યાં કારિયાણી, કેમ? અરે શ્રીજી મહારાજ ઉત્સવ કરે છે, ત્યાં જવાથી શું થશે? અક્ષરધામ મળશે, ભગવાનના આશીર્વાદ મળશે. 200 માણસને સમજાવી તૈયાર કર્યા. તાળીઓથી વધાવો, આપણે બેને નથી લાવી શકતા. એક ભગત કે સ્વામી, મારા દીકરાને ફોન કરો ઉત્સવમાં આવે. મેં કીધું, હવે એ 28 વર્ષનો થયો, આજે તમે જાગ્યા, હવે અમારા ફોનથી આવતો હશે કોઈ દિવસ? આવે? 8 વર્ષનો હોય ત્યારે લાવ્યા હોત, હજી 18 વર્ષનો લાવ્યા હોત તો ઠીક છે, હવે 28 વર્ષ થઈ ગયા, હવે એને ત્યાં બીજા 2 ટાબરિયા થઈ ગયા, એ કઈ આવે અમારાથી? લાગે છે તમને? 200 માણસને તૈયાર કર્યા. હું કેવા શું માગું છું, ભક્તિનું સ્વરૂપ કેવું હોય. 200 માણસને લઈ નીકળ્યા છે કારિયાણી આવવા માટે. શ્રી હરિ વર કુ કહે સબ બાતા, શ્રી હરિ વર કુ કહે સબ બાતા, મહા આશ્ચર્યમય સુર હાતા, મહા આશ્ચર્યમય સુર હાતા. આખો સંઘ ગઢપુર પહોંચી ગયો, મહારાજને પગે લાગ્યા, દંડવત કર્યા, ગળગળા થઈ ગયા. મહારાજે પૂછ્યું, રસ્તામાં કઈ વિઘ્ન તો નહોતું આવ્યું ને? અરે મહારાજ, બહુ મોટી એક ઘટના ઘટી ગઈ. મહારાજે કહ્યું, ઘટના કે દુર્ઘટના? મહારાજ જે કહો તે. શ્રી હરિ વર કુ કહે સબ બાતા, શ્રી હરિ વર કુ કહે સબ બાતા, શ્રી હરિ વર કુ કહે સબ બાતા, શ્રી હરિ વર કુ કહે સબ બાતા. મહારાજને વાત કરે છે, મહારાજ બહુ મોટી દુર્ઘટના ઘટી, શું થયું? મછિયાવપુર કે બાહિર જેહા, મછિયાવપુર કે બાહિર જેહા, લિંબ કે વૃક્ષ બહુ રહે તેહા, લિંબ કે વૃક્ષ બહુ રહે તેહા, તિહા સંગ દો પોરહિ કરને, તિહા સંગ દો પોરહિ કરને, સંગ દો પોરહિ કરને, તિહા સંગ દો પોરહિ કરને, ઉતારા કીને આનંદ ભરને, ઉતારા
તારા કીને આનંદ ભરને, તારા કીને આનંદ ભરને, તારા કીને આનંદ ભરને. નાના ભાઈ વાત કરે છે, મહારાજ અમે 200 માણસ આવતા હતા, મચ્છિયા ઉપમચ્યા ગામની બહાર, ઘણા બધા લીમડાઓ હતા, અમને એમ થયું અહીંયા બેસીએ, આરામ કરીએ, ટીમણ કરીએ, નાસ્તા પાણી કરીએ. બધા માણસો લીમડાના ઝાડ નીચે બેઠા, ટીમણ કરન બેઠે જે વારા, ટીમણ કરન બેઠે જે વારા, વાયુ કે ગોટ હી ચઢે અપારા, વાયુ કે ગોટ હી ચઢે અપારા. મહારાજ એક દુર્ઘટના ઘટી ગઈ. શું થયું? અરે મહારાજ, અચાનક એવો પવન ચાલુ થયો, વાયુના ગોટે ગોટા ઉડવા લાગ્યા, ધૂળની ડુમરીઓ આકાશમાં ચડી, આખું આકાશ ઢકાઈ ગયું, મધ્યરાત્રિ હોય આવો અંધકાર છવાયો. અંધ ધંધ સબ કીને આકાશા, અંધ ધંધ સબ કીને આકાશા, અંધ ધંધ સબ કીને આકાશા, અંધ ધંધ સબ કીને આકાશા. એક એક કુન દેખે પાસા, એક એક કુન દેખે ન પાસા, એક એક કુ દેખે ન પાસા, એક એક કુ દેખે ન પાસા. એવો ભયંકર વંટોળિયો ચાલુ થયો, આકાશ આખું ધૂળથી ઢંકાયું, અંધકાર છવાયો, ભર બપોરે મહારાજ મધ્યરાત્રિ જેવું વાતાવરણ થયું. જિંદગીમાં આવી દુર્ઘટના મેં ક્યારેય જોઈ નથી. અને મહારાજ પવન એવો ચડ્યો, માણસ દેખાય નહીં, અમે ક્યાં બેઠા છીએ, શું થઈ રહ્યું છે કશી ખબર ન પડી. અને પછી તો મહારાજ ઝાડ ઉપર ઝાડ આખા ઉખડવા લાગ્યા, જે ઝાડ નીચે મેં બેઠા હતા એ ઝાડ ઉખડી ઉખડી પડવા લાગ્યા. અમે ભાગ્યે છીએ અને એટલી મોટી દુર્ઘટના ઘટી મહારાજ, એક મોટું લીમડાનું ઝાડ એ ઉછળીને પડ્યું, અમારા સંઘના ચાર માણસો હતા એ ચારે ચાર ઝાડ નીચે દબાયા, બૂમો પાડવા લાગ્યા, અમે ગયા પણ કોણ કોને બચાવે, સળગતો સળગતાને કેમ બચાવી શકે. મહારાજ ચારે ચાર વ્યક્તિના પ્રાણ નીકળી ગયા. આ જીવન એવું છે ને, આયેગા સો જાયેગા રાજા રંક ફકીર. આ દુનિયામાં જે આવે છે ને એને એક દિવસ જવાનું છે. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથે જે, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાશો સાથે જે. વારંવાર હવે તો એટલી બધી દુર્ઘટનાઓ, હમણાં ઇન્ડોનેશિયામાં ને સુનામી આવ્યો હતો, કેવી રીતે માણસો મળ્યા, મને કોઈ સમાચાર આપ્યા વિડીયો, કેવી રીતે માણસો મળ્યા. હમણાં પંજાબની અંદર અમૃતસરની અંદર દુર્ઘટના ઘટી, ટ્રેનની નીચે 60-70 માણસો કપાઈ ગયા, ટુકડા થઈ ગયા. વિચાર તો કરો શું જીવન છે. તમને ને મને ભગવાને જીવન આપ્યું છે ને, આપણે એનો દુરુપયોગ કરી રહ્યા છીએ. ઠાકોરજી એટલા માટે મોટા મોટા ઉત્પાતો સર્જી રહ્યા છે, દુર્ઘટનાઓ ઘટી રહી છે. કળિયુગના પ્રભાવે જેમ જેમ આગળ વધશે ને, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, ભૂકંપ, ટોર્નાડો, હરિકેન વારંવાર સર્જાવાના, કારણ કે પાપ એટલું બધું વધી રહ્યું છે. હજી તો આ લોયાધામમાં આવા ભક્તો ભજન કરે છે ને, એટલે થોડી ઘણી શાંતિ છે, બાકી હવે આ પૃથ્વી ઉપર કોઈ બેસી નહીં શકે શાંતિથી. ખબર નહીં પલકી બાત કરે કલકી, હે ભાઈ બાત કરે કલકી. ખબર નહીં પલકી બાત કરે કલકી, હે ભાઈ બાત કરે કલકી. બધાને આજની પડી નથી, કેની પડી છે?
બોલો બોલો થોડું. બધાને કિંગ બનવું છે, શું બનવું છે બોલો, કરલો દુનિયા. હા, બધાને મુઠ્ઠીમાં દુનિયા કરવી છે. વિચારો, કોની મુઠ્ઠીમાં દુનિયા આવી? ધીરુભાઈ અંબાણી ને આવી? ખોટી વાતોમાં ફસાવાનું બંધ કરીએ. કોઈની દુનિયામાં મુઠ્ઠી આવવાની નથી. હે બિપિનભાઈ, આવી કોઈની દુનિયામાં મુઠ્ઠી? શું દુનિયાના માણસો અવળા રસ્તે ચડી ગયા છે. તમારું ને મારું જીવન કેટલું સરસ લખ્યું. મેડીને માળિયા મંદિરિયા, એ તો મેડીને માળિયા મંદિરિયા, એ તો મેડીને માળિયા મંદિરિયા, એ તો મેડીને માળી પાડી થોડા દિવસ, થોડા એટલે બહુ ઓછા દિવસ ને આગળ જ એટલો મોટો એક્સિડન્ટ થયો. નારાયણસિંહભાઈ ઉદઘાટનમાં હાજર ન રહી શક્યા. મેડીને માળિયા મંદિરિયા, એ તો મેડીને માળિયા મંદિરિયા, આપણી મેડી, આપણા મકાનો, આપણા પેલેસ, આપણા બંગલાઓ કશું સાથે નથી આવવાનું. તમને બધાને મારી ભલામણ. અમેરિકાનો ધન કુબેર, જેને કહેવાય સ્ટીવ જોબ્સ, એપલનો શોધનારો સ્ટીવ જોબ્સના મરતા મરતા લાસ્ટ વક્ત, છેલ્લા શબ્દો, 56 વર્ષની ઉંમરમાં સ્ટીવ જોબ હોસ્પિટલમાં હતો. અચાનક કેન્સર થયું, મૃત્યુ સામે દેખાવા લાગ્યું અને મરણ પથારીએ સુતા સુતા એ માણસે છેલ્લા જે શબ્દો લખ્યા છે ને, એકવાર તમે વાંચજો. મેં કથામાં ઘણી વાર વાંચ્યા છે એટલે આજે રિપીટ નથી કરતો. તમારા બંગલા, તમારા વૈભવો, તમારા બિઝનેસ કશું કામ નહીં લાગે. તમારી પાસે 1000 મિલિયન છે, એટલે 1 બિલિયન થયા ને, $1 બિલિયન પડ્યા છે તમારી પાસે. તમે રોડ ઉપર વોકિંગ કરો છો અને પાછળ એક જબરજસ્ત કૂતરો પાછળ પડે, પૈસા બચાવશે? હા કે ના તો બોલો, પૈસા બચાવશે, બંગલા બચાવશે? તમે આગળ ભાગો ને કૂતરો પાછળ ભાગે, તમે યાદ કોને કરશો? તો કૂતરો પાછળ પડે ત્યારે જ ભગવાન યાદ કરવાના. મેડીને માળિયા મંદિરિયા, એ તો મેડીને તાળી પાડી મંદિરિયા, એ તો માયા મતલબ કી, માયા મતલબ કી. અમેરિકાની સત્ય કરી બિલ ગેટ્સ ને થોડા વર્ષો પહેલા નવો બંગલો બનાવ્યો. કહેવાય છે કરોડોનો એનો બંગલો, એને નવો બનાવવો હતો, સારો બનાવો હતો. એના માટે દુનિયાભરના ઓછામાં ઓછા 400 થી 500 અલગ અલગ દેશના ઇન્જિનિયરની મિટિંગ રાખેલી, બધા ભેગા થયા, એના બંગલાની વિઝિટ કરી. મિટિંગ શરૂ થઈ, બધા એન્જિનિયરોએ પહેલો સવાલ એ પૂછ્યો કે તમારો આટલો સરસ બંગલો છે, એમાં તમને શું ખૂટે છે એક નવો બનાવી આપણે? સમજ્યા ને તમે? એક બહુ મોટા શેઠ બહુ મોટો બંગલો બનાવ્યો, એવો મોટો બંગલો, એવો મોટો બંગલો, ડ્રીમ હાઉસ કહેવાય છે ને. પછી તો જે આવે ને બંગલો બતાવે, જે આવે ને બંગલો બતાવે. એમાં એક દિવસ એક સ્વામીજી આવ્યા, બંગલો બતાવ્યો, પેલો માળ, બીજો માળ, ત્રીજો માળ, ચોથો માળ. અનિલજી, જય સ્વામિનારાયણ. આપણા મંદિરના લોયર સાહેબ, એડવોકેટ સાહેબ આવ્યા છે, ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. યોગેશ ભગત, આગળ એક ખુરચીની વ્યવસ્થા કરજો. બંગલો બહુ સરસ હતો, વારંવાર વાત કરે. જુઓ, અમારો આ બંગલો છે ને, આ ફ્લોર રૂમ છે. પહેલા તો સ્વામીજી લોટ દળાવવા માટે દૂર જવું પડતું, બહાર જવું પડતું, હવે તો બધું ઘરમાં જ. બાજરો દળવો હોય તો ઘરમાં, ઘઉં દળવા હોય તો બોલો તમે, બધું ઘરમાં, બહાર જવાની જરૂર નથી. સ્વામીજી આગળ ચાલો, આ ડ્રાયર રૂમ, કપડાં સૂકવવા બહાર નહીં જવાનું હવે તો,
ક્યારેક વરસાદ હોય, ક્યારેક ઠંડુ હોય, ક્યારેક ગરમ હોય, માથાકૂટ જ નહીં, ઘરમાં મશીનમાં નાખ્યા એટલે બધું અમેરિકાનો બંગલો હશે એવું લાગે છે. આ ડ્રાયર રૂમ, આ વોશર રૂમ, બધા રૂમ એક પછી એક રૂમ બતાવતા ગયા. એ ચાર માળનો બંગલો ફરીને છેલ્લે સ્વામીજીને કીધું, સ્વામીજી કેવું લાગ્યું? સ્વામીજી કે આમાં એક રૂમ ખૂટે છે, તમારે બહાર જ ના નીકળવું પડે. કઈ રૂમ? ફ્યુનરલ રૂમ બનાવી દો આમાં. મેડીને માળિયા મંદિરિયા, એ તો મેડીને માળિયા મંદિરિયા, એ તો માયા મતલબ કી, માયા મતલબ કી. મને ખૂબ ગમે છે જે માણસ, ઘણી વાર એની વાત કરું છું, અમેરિકાનો જીવતો દાખલો વોરન બફેટ. એકવાર સેકન્ડ રિચેસ્ટ મેન ઓફ ધ વર્લ્ડ, એકવાર નો રિચેસ્ટ મેન ઓફ ધ વર્લ્ડ વોરન બફેટ. આજથી 50-60 વર્ષ પહેલા એક નાનું એવું ઘર લીધું, આજે આખી દુનિયાનો પૈસાનો કિંગ બનેલો એ માણસ, હજી પણ એ જ 60 વર્ષ પહેલાના નાના એવા ઘરની અંદર એટલી અમીરી ભોગવી રહ્યો છે. આ માણસનો વૈભવ તમે એકવાર વાંચો ને તો તમને ગ્રહસ્થોને ક્યારે એમ થશે નહીં જીવન કેવું હોય. અમેરિકાનો જીવતો દાખલો તાળીઓથી વધાવીએ. હા, આ મોહ છે, મોટા બંગલાઓ કરીએ, મોંઘી ગાડીઓ લાવીએ, મોંઘા કપડાં લાવીએ. બોલો, મેં તો સાંભળ્યું છે લોકો $5-5 લાખ કપડાં પહેરે છે. મેં તો સાંભળ્યું છે 10-10 લાખના જોડા પહેરે છે. હવે ફાયદો શું? 10 લાખના પહેરો, 2 ફૂટ ઊંચા ચાલવાના? માયા છે, આનું જ નામ મોહ છે. કેવું સરસ કોઈ કવિ લખ્યું છે, મેડીને માળિયા મંદિરિયા, એ તો મેડીને માળિયા મંદિરિયા, એ તો માયા મતલબ કી, માયા મતલબ કી. કરે કલકી ખબર નહીં પલકી, બાત કરે કલકી ભાઈ, બાત કરે કલકી ભાઈ, બાત કરે કલકી, બાત કરે કલકી, બાત કરે કલકી, બાત કરે કલકી. શું અદ્ભુત લખ્યું! આજના માણસ માટે બેસ્ટ મેસેજ છે, એન્જોય ધ પ્રેઝન્ટ. ભૂતકાળને ભૂલો, ભવિષ્યના સપના છોડો, વર્તમાનમાં જે મળ્યું છે, જેવું મળ્યું છે અને જેટલું મળ્યું છે એને સ્વીકારતા શીખો. દુનિયામાં તમે ક્યારેય દુઃખી નહીં થાવ, ક્યારેય દુઃખી નહીં થાવ. લોકોને આવતીકાલની એટલી ચિંતા છે, આવતીકાલની ચિંતામાં આજને બગાડે છે. વાત સાચી કે ખોટી? બોલો, કેવી અદ્ભુત વાત છે! જીવન છે ને, આ જીવનમાં ક્યારે શું થશે કોઈને ખબર નથી. જીવન એવું છે ને, ક્યા ભરોસા હે इस जिंदगी का. કવિઓ એ કલ્પનાઓ જે કરી છે ને, કવિત્વો જે લખ્યા છે ને સાહિત્યની અંદર, આવી ઘટનાઓ રોજ રોજ આપણે સાંભળીએ છીએ, છતાં આપણી ઊંઘ ઉડતી નથી, આપણો મોહ જતો નથી. કેટલું દુર્ભાગ્ય કહેવાય, કેટલું દુર્ભાગ્ય! ભગવાન સ્વામિનારાયણને વાત કરે છે, કરજીસણ ગામના નાના ભાઈ મહારાજ, અમે 200 માણસ સાથે આવતા હતા, પ્રભુ તમારા દર્શન કરવા આવતા હતા, તમારી ભક્તિનું અર્ઘ્ય લઈને આવતા હતા. કેવી મોટી દુર્ઘટના ઘટી! કરજીસણના ગામના ભક્તો જમવા બેઠેલા,
સરસ મજાનું મનોહર વાતાવરણ હતું. લિંબ વૃક્ષની ઘટાદાર છાયાઓ હતી અને અચાનક વાતાવરણ બદલ્યું. બસ જીવનમાં યાદ રાખજો, આ જીવનનું ગણિત છે. અમેરિકાની તો કહેવત છે, અમેરિકામાં ત્રણ વસ્તુ ક્યારે બદલે કશું નક્કી નહીં. એક વેધર ક્યારે બદલે બોલો, ત્યાર પછી વર્ક ક્યારે બદલે, ત્રીજું બોલતો નથી. શાસ્ત્રો એટલા માટે કહે છે, અદ્યવાબ્દ મૃદાંતે વા અદ્યવાબ્દ સતાંતે વા મૃત્યુર્વે પ્રાણીનામ ધ્રુવમ. આજે કે કાલે એક દિવસ મરવાનું જ છે. વચનામૃતમાં એટલા માટે શ્રીજી મહારાજે વાત કરી, પાંચ વાત કાયમ માટે યાદ રાખવી. એમાં પહેલી વાત, એક દિવસ મરવાનું છે, આટલો વિચાર સતત રાખવાનો. ડેથ ઇઝ અનસર્ટેનલી સર્ટેન, આટલો વિચાર જો આપણે રાખીશું ને તો ક્યારેય પણ ખોટું નહીં કરીએ, ક્યારેય પણ નહીં કરીએ. પછી સાચું જેટલું થાય એટલું ખરું. હું કહું છું ને, આ કળિયુગની અંદર ભયંકર પાપ એ વધી રહ્યું છે. સવારે પાંચ માળા કરીએ અને દિવસ દરમિયાન 95 ચાળા કરીએ, એક પુણ્યનું કામ કરીએ અને 99 પાપના કામ કરીએ. શાસ્ત્ર એમ કહે છે, પુણ્ય કેટલું કરો છો ને એ મહત્વનું નથી, પાપ કેટલું છોડી શકો છો ને આ મહત્વનું છે. પૂજ્યપાદ ગુરુજીએ બપોરે આશીર્વાદમાં વાત કરી હતી, દિવાળીનો દિવસ એટલે આપણી ભૂલોની માફી માંગવાનો દિવસ. વર્ષ દરમિયાન કરેલી નાની કે મોટી ભૂલ એને ભૂલવાનો દિવસ. નવું વર્ષ એટલે આપણા જીવનમાં એકાદ નવો સદગુણ એને સ્વીકારવા માટેનો દિવસ. તમે બધાએ આજે સંકલ્પ તો કર્યો જ હશે, ભગવાનને કંઈક પ્રાર્થના તો કરી જ હશે. હજી છેલ્લી તક છે, રાતના 12 વાગ્યા સુધીમાં આ પિયુડા મહારાજ પ્રતાપી છે. હૃદયથી ભગવાનને એકવાર પ્રાર્થના કરજો, એકાદ સારો ગુણ જીવનમાં આવે, એકાદ સારો દોષ જીવનમાંથી નીકળે, બસ આટલું કરીએ ને. હમણાં કેટલી સરસ ગઝલ વાગતી હતી અહીંયા, બસ એટલી સમજ મુને પરવર દિગાર દે, બસ એટલી સમજ મુને. ગુજરાતીના ગાયક પુરુષોત્તમભાઈ ઉપાધ્યાય એની પ્રસિદ્ધમાં પ્રસિદ્ધ આ ગઝલ. ભગવાનને રડી રડી કરગરી કરગરી પ્રાર્થના કરી, પ્રભુ મારે બીજું કંઈ નથી જોતું, મને એટલું જ આપ, એટલી બુદ્ધિ આપ, એટલી સદબુદ્ધિ આપ, એટલી સમજણ આપ કે મારા જીવનના દોષને હું ઓળખી શકું, દોષને હું છોડી શકું, મારા સુખને ખાતર હું બીજા કોઈને દુઃખ ના આપી શકું. સુખ જ્યારે જ્યાં મળે મુને બીજાના વિચાર દે, મને ક્યારેય પણ સુખ મળે બીજાના સુખનો પણ વિચાર કરી શકું. શું અદ્ભુત આ ગઝલની અંદર કોઈ કવિએ લખ્યું છે. જેટલા કીર્તનો, જેટલી કથાઓ, જેટલા શાસ્ત્રો, જેટલા મંદિરો, આ બધાનો સાર એક જ છે. આ બધાનો સાર એટલો જ છે, એકાદ કુટેવ આપણામાં પડી છે, બધી કાઢીએ અને કંઈક સારી ટેવ આપણા જીવનમાં પાડીએ, આટલું કરવાનું છે. સુખ અને દુઃખ આ તો જીવનના અવિભાજ્ય અંગ છે. ઠંડી ને ગરમી, રાત અને દિવસ આ સૃષ્ટિના ચક્ર છે. એમ સુખ અને દુઃખ આ સૃષ્ટિમાં રહેવાનું, જન્મ ને મૃત્યુ રહેવાનું, હાનિ લાભ, જન્મ મૃત્યુ, જય પરાજય, યશ અપયશ, આ બધું આ સૃષ્ટિમાં ચાલ્યા જ કરવાનું. આપણે જે શીખવાનું છે, નાના ભાઈ દુઃખી હતા, દુઃખી હૃદયથી વિનંતી કરે છે, અદભુત મહારાજને પ્રાર્થના કરે છે, મહારાજ અમે આ રીતે જમવા બેઠા, ઝાડ પડ્યું, 4 માણસો મરી ગયા, અમે બધા તમને વિનંતી કરવા લાગ્યા. મહારાજ અમને સમજાણું નહીં, અમને એમ થતું હતું અમે શું કરીએ, આ 4 માણસો મર્યાને લઈને પાછા જઈએ કે મહારાજના દર્શન કરવા માટે કારિયાણી જઈએ. મોટી મૂંઝવણ હતી, અમારા હૃદયમાં ભક્તિ હતી, પણ મારી ભક્તિ ઉપર આજે દુઃખનું વાતાવરણ ઘેરાયેલું હતું. પ્રભુ આપ પ્રગટ થયા દિવ્ય રૂપે અને કૃપા દ્રષ્ટિ દ્વારા
ચારે ચાર મરેલા હરિભક્તોને તમે જીવતા કર્યા, આવો પરચો પ્રભુએ તમે પૂર્યો, અમારી ભક્તિ વધી ગઈ, અમારી શ્રદ્ધા જાગી ગઈ, અને મહારાજ અમે 200 એ 200 માણસો આપના દર્શન કરવા કાર્યાણી પધાર્યા છીએ. આમ જ્યારે વાત કરીને હરિજન પરે વૃક્ષ હી કે તે હરિજન પરે વૃક્ષ હી કે તે હરિજન પરે વૃક્ષ હી કે તે હરિજન પર હરે વૃક્ષ હી કે તે મૃત્યુ ભય તરે આયે તે તે મૃત્યુ ભય તરે આયે તે તે મહારાજને વાત કરે છે. ચાર માણસો ઝાડ નીચે દબાય મૃત્યુ પામ્યા. અરે પ્રભુ આપે કેવી મોટી રક્ષા કરી. દો ચાર મનુષ્ય કો મરણ ભયે ઓ દો ચાર મનુષ્ય કો ઉપાય કો તાકો ન રહે ઉપાય કો તાકો ન રહે ઉપાય કો તાકો ન રહે ઉપાય કો તાકો ન. અને આ ઘટના હજી તો ગોવિંદ નાનાભાઈ કહેતા હતા એટલી જ વારમાં પ્રાંતિજ ગામના એક ગોવિંદ રામ કરીને બ્રાહ્મણ હતા, બહુ સારા ભક્ત હતા, એ આવ્યા પ્રાંતિજથી દર્શન કરવા માટે. અને અદ્ભુત ઘટના ઘટી હરિચરિતામૃત સાગરમાં આધારાનંદ સ્વામી લોખે છે. ગોવિંદ રામ એક દેખત તાઈ સમાધિ મહિસો અખંડ રહાઈ. પ્રાંતિજ ગામના ગોવિંદરામભાઈએ વાત કરી, મહારાજ આ ભક્તો મૃત્યુ પામ્યા હતા, આપ દિવ્ય રૂપે પધાર્યા, કૃપા દ્રષ્ટિ દ્વારા ચારે ચારને જીવતા કર્યા, આ ઘટનાના સમાધિમાં મેં પણ દર્શન કર્યા છે. આવી રીતે વાત કરી સભામાં બેઠેલા બધા માણસોએ જય જયકાર કર્યો. ભગવાન સ્વામિનારાયણનો જય હો, ભગવાન સ્વામિનારાયણનો જય હો. આ કળિયુગની અંદર પોતાના ભક્તની પ્રભુ આવી રક્ષા કરે છે. અરે આપણે કેમ ભૂલી શકીએ, ભગવાનના દર્શન કરવા આવનારા ભક્તો એની મહારાજ રક્ષા કરતા હતા એમ નહીં. પૂજ્યપાદ ગુરુજી આ મંદિરમાં હાજર હતા. મેકનના ભક્તો અડધી રાત્રે આવતા હતા. મેકનના ભક્તોની શ્રદ્ધા તમે જુઓ. પ્લેનમાં બેસી ગયા, બરફ એટલો બધો પડ્યો, ફ્લાઇટ કેન્સલ થઈ. 28 ભક્તો હતા. બધા ભક્તોએ નક્કી કર્યું મારે તો જવું છે. અડધી રાત્રે ગાડી ભાડે કરીને નીકળ્યા. આખી રાતનું ડ્રાઇવિંગ કરે છે અને મધ્ય રાત્રિએ જબરજસ્ત અકસ્માત થયો. આપણે બધા જાણીએ છીએ કેટલી ભયંકર દુર્ઘટના. 7 જણા ગાડીમાં હતા, 3 તો નાના નાના દીકરાઓ ગાડીમાં હતા, બેલ્ટ બાંધ્યો નહોતો. આટલી બધી વસ્તુ ચૂકતી હતી, તેમ છતાં ભગવાન સ્વામિનારાયણે ઉની આંચ ના આવવા દીધી. આ ભગવાન સ્વામિનારાયણનો અને પૂજ્યપાદ ગુરુજીનો પ્રતાપ તાળીઓથી વધાવીએ. આ મહારાજે પૂરેલા પરચાઓ છે. ભગવાન પોતાના ભક્તની રક્ષા કરતા હતા, કરે છે અને ભવિષ્યમાં કરશે. તમારે ને મારે આ કથા સાંભળી સાચા ભક્ત બનવાનું છે. આધારાનંદ સ્વામીએ લખ્યું, કાર્યાણીના ઉત્સવમાં કરજીસણ ગામના આવેલા ભક્તોની ભગવાન શ્રીહરિએ આવી રીતે રક્ષા કરી. બધા હરિભક્તોએ જ્યારે વાત જાણી, બધા ભક્તોને અપાર ભાવ થયો. કરજીસણ ગામના ભક્તો ભગવાન શ્રીહરિને આવા પ્રિય હતા. દુકાળની વાત ગઈકાલે આપણે સાંભળી હતી. ભગવાન શ્રીહરિએ પત્ર લખી 60 માણસોને મોકલ્યા. 60એ 60ની સરભરા કરી, સેવા કરી. ગોવિંદરામભાઈ ભગવાન શ્રીને અતિ પ્યારા બન્યા હતા. દુકાળના સમયની એક બીજી દુર્ઘટના એવી ઘટી હતી. વિક્રમ સંવત 1868ની સાલમાં ભગવાન શ્રીહરિ એકે એક ગામ ફરતા, એકે એક ભક્તને સત્સંગીને સલાહ આપતા કે તમારા ઘરમાં રૂપિયા હોય તો રૂપિયા કાઢી અનાજ ભેગું કરજો, તમારા ઘરમાં જાજા ઢોર હોય ઢોર ઓછા કરી અને થોડું અનાજ ભેગું કરજો. ભગવાન શ્રીહરિ મેથાણમાં પધાર્યા. પૂંજાભાઈ અને કાકાભાઈ બે મોટા સુખી હરિભક્ત હતા. ગામની ભાગોળમાં ભગવાનને ભેગા થયા, ગામમાં પધારવા વિનંતી કરી. મહારાજે કહ્યું, કાકાભાઈ અમે ગામમાં નહીં આવી, એક વાત કરવા આવ્યા છીએ. બોલો ને મહારાજ, શું વાત કરવી છે? બસ, આવતા વર્ષે મોટો દુકાળ પડવાનો છે. તમારા ઘરમાં ઘોડાઓ જાજા છે, ઢોર જાજા છે, ગાયો ભેંસો જાજી રાખી છે. તમે આ ઢોર ઓછા કરી અનાજ ઘરમાં જાજું ભેગું કરજો. ભગવાન શ્રીહરિને વિનંતી કરી. મહારાજ તો રોકાયા નહીં, આગળ નીકળી ગયા. બંને ભાઈઓ ભક્ત હતા. નક્કી કર્યું
કે ચાલો આપણે મહારાજની આજ્ઞા છે આ ઢોરો ઓછા કરીએ. એવામાં એમના મિત્ર ભેગા થયા, બહુ મોટા શેઠ હતા. પૂછ્યું, શું વિચારો છો, કેમ ઉદાસ દેખાવ છો? અરે, અમારા પ્રભુએ એક આજ્ઞા કરી છે. શું? તમારા ઘરમાં જાજા પશુ હોય ઓછા કરજો, આવતા વર્ષે ભયંકર દુકાળ પડવાનો છે, માટે અનાજ ભેગું કરજો. અને ત્યારે એમના મિત્ર હતા એણે કહ્યું, અરે ભગવાન તો બોલ્યા કરે, આપણે દરબારો કહેવાઈએ? આ પશુઓ છે, આ ઢોર છે, આપણી મિલકત છે, સંપત્તિ છે, એને વેચાય નહીં, ઓછી ન કરાય, એને તો વધારવાની હોય. કુસંગીના શબ્દની તાકાત એટલી બધી છે ને. ભક્ત હતા, ભગવાન પોતે આવીને કહીને ગયા હતા, અનેક વાર ભગવાનના ઐશ્વર્ય જોયા હતા. નક્કી કરી નાખ્યું હતું ઢોર વેચવાનું, પણ મિત્રની સલાહ માની, ભગવાનની સલાહ ન માની. કારણ શું? આજે પણ લાખો સત્સંગી આ સત્સંગમાં છે, લોયાધામ પરિવારમાં પણ કેટલા બધા છે, અહીંયા મંદિરમાં પણ બેઠા છે, કથા પણ સાંભળે છે, ગુરુજીને પૂછ્યું હોય, ગુરુજીએ કહ્યું હોય, તેમ છતાં આપણે નથી કરી શકતા. ભગવાન અને સંત એ તો કૃપા કરવા તૈયાર છે, પણ ક્યારેક મિસ્ટેક એ છે, એ અમૃત રેડી રહ્યા છે, પણ આપણા વાસણને તળ્યું જ નથી. અમૃત જશે ક્યાં? બોલો તો ખરા. તળિયા વિનાના વાસણ લઈને આપણે ઉભા છીએ, ભીખ માંગીએ છીએ. તમે મન મૂકીને વરસ્યા અમે, જન્મ જન્મના તરસ્યા. તમે મન મૂકીને વરસ્યા અમે, જન્મ જન્મના તરસ્યા. આજે એક પ્રતિજ્ઞા કરો, હું તમને એક નાની ટકોર કરું. ગુરુજી અને સંતો, એમાં વિશ્વાસ, શ્રદ્ધા, ભક્તિની વાત કરી શકાય. આ પ્રેક્ટિકલ છે. કેટલી આજ્ઞા પાડીએ છીએ એના ઉપરથી કેટલી ભક્તિ, કેટલી શ્રદ્ધાનું માપ નીકળે. તમે મન મૂકીને વરસ્યા અમે, જન્મ જન્મના તરસ્યા. તમે મન મૂકીને વરસ્યા અમે, જન્મ જન્મના તરસ્યા. હજાર હાથે દીધું તમે પણ જોડી અમારી ખાલી. 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 જ્ઞાન હથોડા તમે ગ્રહ્યા પણ અમે રહ્યા અજ્ઞાની. તમે અમૃત રૂપે વર્ષ્યા અમે, જન્મ જન્મના તરસ્યા. તમે અમૃત રૂપે વર્ષ્યા અમે, જન્મ જન્મના તરસ્યા. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર હતા. સાંભળજો બધા, સુખ બધાને જોઈએ છે. Happiness is desired by all. પણ માણસ સુખ મેળવવા માટે દુખી થઈ રહ્યો છે. જવું છે ગોવા અને ટ્રેનમાં બેઠો છે ગોધરાની, તો પહોંચે ક્યાં? બોલો થોડું. સપના અમેરિકાના છે અને ફ્લાઇટ લીધી અફઘાનિસ્તાનની, તો ઉતરશે ક્યાં? કંદહારમાં કે ન્યુયોર્કમાં? જીવનમાં ભૂલ આપણે બધાએ કરી છે. સુખ માટે વચનામૃતમાં, શિક્ષાપત્રીમાં ભગવાને સુખની ચાવી બતાવી છે. ભગવાનની આજ્ઞા પાળેને એને સુખ છે, ભગવાનની આજ્ઞા જેટલી લોપેને એટલું દુઃખ છે. તમારા જીવનમાં આંખો બંધ કરીને તપાસ કરો,
આજે આંખ બંધ કરીને ભગવાનને એટલી જ પ્રાર્થના કરો, આ મહારાજ, આ ગુરુજી, આ સંતો, આ ભક્તો સુખ આપવા માટે સતત તલપાપડ છે, આપણે દુઃખ ઉભું કરીએ છીએ. તમે મન મૂકીને વરસ્યા મે જન્મ જન્મ ના તરસ્યા, મન મૂકીને વરસ્યા મે જન્મ જન્મ ના તરસ્યા. એક બે નાની વાત જે કરી છે, અતિ સુખ અને અતિ દુઃખ આ બે સમય એવા છે એમાં વિશ્વાસ, શ્રદ્ધા, મહિમા આ બધું ખલાસ થઈ જાય. જીવનમાં અતિ સુખ અને અતિ દુઃખ આ બંને તત્વ એવા છે. કાકાભાઈ પુંજાભાઈ ભગવાનની આજ્ઞા ન પાળી શક્યા એનું કારણ શું? કુસંગીના શબ્દ. કુસંગીના શબ્દમાં વિશ્વાસ કેમ આવ્યો, શા માટે આવ્યો? કારણ કે પોતે માની હતા, મોટા માણસની મુબતમાં પડ્યા હતા કે આ મોટા માણસ અમારા મિત્ર છે ને ખોટું લાગે તો ભગવાન તો બોલ્યા કરે, બે વાર હાથ જોડીશું એટલે રાજી થઈ જશે. પાછા અંતરમાં પડેલું માન, કે માનને લીધે મોબતમાં ગયા, મોબતને લીધે કુસંગની અસર થઈ, કુસંગની અસર થઈ એટલે ભગવાનની આજ્ઞા ન પાડી શક્યા. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માન, ઈર્ષ્યા ભગવાનની આજ્ઞા નથી પાળતા, એમાં આ જ બધા દોષો કારણ છે. એક નાની ઘટના. ગોરાણા નામનું ગામ વિક્રમ સંવત 1934 ની સાલમાં મહાપુરુષ દાસ સ્વામી ગામમાં પધાર્યા છે. ભગવાન જેવું ઐશ્વર્ય હતું. મંદિરમાં સ્વામી આંખ બંધ કરી ધ્યાન કરે છે. સાંજનો સમય છે. એ ગામની અંદર કાળુ વાવડિયા, જે બહુ મોટા મહારાજના ભક્ત થયા, એમના ભત્રીજીને પરણાવેલા, એ મહાભક્ત હતા. એ સ્ત્રીને સમાચાર મળ્યા કે ગામમાં મહાપુરુષ દાસ સ્વામી આવ્યા છે, પોતાના દીકરા વીરાને લઈ, નાના દીકરાને લઈ મા દીકરો મંદિરે આવે, દૂરથી સ્વામીના દર્શન કર્યા. દર્શન કરતાની સાથે સ્ત્રીના હૃદયમાં ભાવ થયો, અરે અરે આટલા મોટા સંત આવ્યા, આના દર્શન કરનાર કોઈ નથી. ઇતિહાસમાં નજર કરો, જ્યારે જ્યારે ભગવાન પૃથ્વી ઉપર આવ્યા છે ને, સૌથી પહેલા એને સ્ત્રી ભક્તો ઓળખી શક્યા છે. ગઢપુરમાં જીહુબા લાડુબા ભગવાન સ્વામિયાણને પહેલા ઓળખી ગયા. વ્રજમાં ગોપિકાઓ, ભરવાડની પત્નીઓ ભગવાનને પહેલા ઓળખી ગઈ. તાળીઓથી વધાવો, સ્ત્રીઓનું સમર્પણ નાનું નથી હોતું. આપણા લોયાધામમાં પણ ગૌરવ સાથે કહી શકીશ, પુરુષોની સેવા કરતા માતાઓની સેવા 100 ગણી વધારે જ તાળીઓથી વધાવી આપણે. હા, તમને મારી નાની ટકોર, જ્યારે જ્યારે રસોડામાં સેવા મળે, વાસણ ધોવાની સેવા મળે, વાળવાની સેવા મળે, મંદિરમાં કરજો. મંદિરની સેવાનો એટલો મોટો મહિમા છે. ખાલી વાહ વાહ કરીશું, ખાલી વટ મારીશું, એમાંથી કંઈ નહીં થાય. માને દીકરો આવ્યા છે, નાનો દીકરો છે. માએ દૂરથી કીધું, બેટા તું સ્વામી પાસે જા, સ્વામીને કહેજે કે સ્વામી દયા કરો, અમારા ઘરમાં દાણા ખૂટી ગયા છે, કાળો દુકાળ પડ્યો છે, ગામમાંથી ગરીબ માણસો પૈ દાણા વગેરે માગવા આવે છે, એનું દુઃખ અમારાથી સહન થતું નથી, આપ દયા કરો. આટલું તો મારા વતી કે દીકરો આવ્યો, દંડવત કરવા લાગ્યો. સ્વામીની આંખો ખુલી, સ્વામીએ જોયું, બેટા કોણ છે, પરિચય આપ્યો, મારું નામ વીરો, મારી મમ્મીએ મોકલ્યો છે. એમ, શા માટે મોકલ્યો છે? દીકરાએ વાત કરી, સ્વામીજી કારમો દુકાળ પડ્યો છે, પાણી ખૂટ્યું છે, ઘરમાં અનાજ અને પાણી દાણા ખૂટ્યા છે, અમારા દુઃખને તમે સહન કરી લેશું, પણ ગામના ગરીબ લોકો અમારા ઘરના આંગણે અનાજ માગવા આવે છે, એનું દુઃખ અમે જોઈ નથી શકતા. મારી માએ કહ્યું છે, સ્વામીને કહો, સ્વામી કૃપા કરે તો આ દુઃખમાંથી બહાર નીકળીએ. સ્વામી હસતા હસતા કહ્યું, જા તારા બાપાને કહેજે આવતીકાલથી હળ હાંકવાનું ખેતરમાં ચાલુ કરી દે. શું કહ્યું? માં દીકરો ઘરે આવ્યા, એમના પતિ મેરામણ ભગત સાંજે આવ્યા. પતિને વાત કરી કે સ્વામી આજ્ઞા કરી છે આવતીકાલે ખેતરમાં જવાનું છે, હળ હાંકવાનું ચાલુ કરવાનું. પેલા ભગત હસતા હસતા બોલે, અરે સ્વામી તો કે પણ તને ગાંડી ખબર છે, ખેતરમાં પાણી છે નહીં, કાળ ઝાડ જમીન થઈ ગઈ છે, અને કોરી કટ જમીનની અંદર હળ હાંકવાથી બળદની કાંધ આવી જશે, મારા બાવડા દુખી જશે,
એમાં કઈ અનાજ નાખવાથી પાકે? કોરી ધરતીમાં હળ હાકાય? તમે કોઈ હાક્યું ખબર હશે? પણ પત્નીનો વિશ્વાસ એટલો મજબૂત હતો ને એને કહ્યું, જુઓ રોટલા ખાવા જ ઘરમાં? હા, હવે તો એવું જ કરવું પડે એવું છે, તમારે રોટલા ખાવા છે. આ ઘરમાં રોટલા ખાવા હોય તો સ્વામીની આજ્ઞા છે, આવતીકાલથી હળાકવાનું ચાલુ કરી દો. આ દુનિયામાં એવું છે, પુરુષ કોઈનું ન માને પણ સ્ત્રી જો ભગત થાય ને તો એનું તો. તમે બધા હસો છો ખરા. છોકરાને પૂછ્યું, એ દીકરા ઉભો થા, ચાલ તારા પપ્પા શું કરે? કોઈ કીધું, મારા પપ્પા એન્જિનિયર, કોઈ કે ડોક્ટર, કોઈ કે આ, કોઈ કે તે. એમાં છેલ્લે એક છોકરો તો પૂછ્યું, તારા પપ્પા? તો કે મારા મમ્મી કે એ જ કરે છે. લો, ઘણા પપ્પા આવા હોય. મેરામણ ભગત કોરી જમીનને હળ જોતી હાંકવા લાગ્યા. એક દિવસ થયો થાકી ગયા, બીજો દિવસ થયો થાકી ગયા. ફરી વાર વાત કરી, એના પત્નીએ કહ્યું, નહીં, મને વિશ્વાસ છે, સ્વામી આજ્ઞા કરી તમે હળ હાંકવાનું ચાલુ રાખો. ત્રણ દિવસ આકાશમાં ક્યાંય વાદળ દેખાય નહીં, વરસાદનો અણસાર દેખાય નહીં. કેવી રીતે હળ ચલાવવું કોરી ધરતીમાં? અને એમાં કહેવાય છે, ચાર દિવસ પૂરા થયા, પરસેવે રેબજેબ થયા, એમાં હળની દાતી ખૂટી ગઈ. ભગત ઉભા રહ્યા, બળદને છોડ્યા, મહાપરાણે હળ કાઢ્યું, હળના દાતા સાથે કંઈ અથડાતું હતું જોયું, ખોદ્યું અને અંદરથી એક મોટો ચરુ નીકળ્યો. આખે આખો ચરુ ચાંદીના રૂપિયાથી ભરેલો હતો. એમાંથી અનાજ લાવ્યા અને પોતે આખા ગામમાં, આખા દુકાળમાં ખાધું. આટલી મોટી પ્રાપ્તિ એક સાધુના વચનથી થઈ. પણ કોને થાય? વિશ્વાસ રાખે, બોલો તો ખરા. તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મ ના તરસ્યા. તમે મન મૂકીને વરસ્યા, તાળી પાડીને ગાઈએ, અમે જન્મ જન્મ ના તરસ્યા. આપણા શાસ્ત્રની આજ્ઞા છે, પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર કહે છે. ગુણાત્યાનંદ સ્વામી રાજકોટમાં આવ્યા છે. સાંજની આરતી પૂરી થઈ. તમારા જેવા ઘણા ભક્તો હશે. એક માવજી કડિયા સ્વામી પાસે દર્શન કરવા આવ્યા, બહુ પ્રેમી હરિભક્ત. સ્વામી આમ ખંભા ઉપર હાથ માંગ્યો, માવજી મજામાં છે? ત્યાં તો માવજી ઢગલો થઈ ગયો, રડી રડીને અડધો થઈ ગયો. અરે મા બાપ, આકાશ ફાટ્યું છે, દુઃખ કોને કહું? કેમ? બે માણસ મજૂરી કરીએ છીએ, પેટ ભરાય એટલું અનાજ નથી મળતું, આવો દુઃખી માણસ. સ્વામીએ કહ્યું, માવજી એક વાત કરી, તું આવતીકાલે મજૂરી કરવા જજે, એમાંથી જે મળે એમાંથી ભગવાન માટે બરફી લાવજે. એક તો દુઃખી માણસ, આજ્ઞા કેવી કરી? સાધુને લેવાની ભાવના નથી. શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી, તમારી આવકમાંથી દસમો ભાગ ભગવાનને અર્થે કાઢો. ભગવાનને આપણે આપવાનો નથી, ભગવાને 90% આપણને આપ્યો એનો આભાર માનવાનો છે. આપણે કોણ આપવાવાળા? પણ સુખની ચાવી છે, તમે ભગવાનની અર્થે આપતા નથી. જમીનમાં એક દાણો નાખો છો ને એના હજાર થઈને તમને મળે છે, એમ ભગવાનની અર્થે એક રૂપિયો આપો છો ને એના લાખ ગણા થઈને તમને જ મળવાના છે. આ સેફ ડિપોઝિટ છે. આજથી નક્કી કરો, ભગવાનના ચોર નથી બનવું. ભગવાનની અર્થે અમારાથી થાય એટલું અમારે કરવું છે. $1 થાય તો $1, $1000 થાય તો $1000, ભગવાનના ભાગના ભગવાનને આપી દો, બસ ભગવાનની અર્થે વાપરી નાખો. માવજી ભાઈ એના પત્ની મજૂરી કરવા જાય, ઉપવાસ કરે, ઠાકોરજી માટે બરફી લાવે, સ્વામી બરફી જમે, સંતોને જમાડે, 11-11 માળા કરી પ્રાર્થના કરવાનું પ્રારબ્ધ કઠણ છે, સુખી થાય. એ માવજી ભાઈ એનો મુસ્લિમ મિત્ર હતો, બંનેને સ્વામી આજ્ઞા કરી કરાંચી જાઓ, બિઝનેસ કરો. એ માવજીને મૂસો બે કરાંચી ગયા, માવા એન્ડ મૂસાની કંપનીની સ્થાપના થઈ. જુનાગઢ મંદિરના સોનાના દરવાજા આજે પણ માવા એન્ડ મૂસા કંપની દ્વારા કરવામાં આવ્યા છે. ગુણાત્યાનંદ સ્વામીના આશીર્વાદ અને સાધુની સેવાનું ફળ વિચારો. હે, આપણે આજ્ઞા થાય ત્યારે ગાળીઓ કાઢી નાખીએ છીએ. તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મ ના તરસ્યા. તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મ ના હજાર હાથે દીધું તમે પણ જોડી અમારી ખાલી. હજાર હાથ
સાથે દીધું તમે પણ જોડી અમારી ખાલી. ભગવાને આટલું બધું આપ્યું છે, ઓછું આપ્યું છે. આંખ બંધ કરીને ક્યારેક કલ્પના કરો, આજે લિબિયામાં જીવનારા, ઇન્ડોનેશિયામાં જીવનારા, આફ્રિકામાં જીવનારા, અરે ઇન્ડિયામાં ગરીબ બિહાર જેવા ગામડામાં જીવનારા માણસોની કમ્પેરિઝન કરો, અમેરિકા વાળા તમને હજાર હાથે નહીં કરોડ હાથે આપ્યું. તાળીઓથી વધાવો, આ મહારાજને થેન્ક યુ કહો. અમેરિકાનું એક પ્રસિદ્ધ પુસ્તક હમણાં થોડા સમય પહેલા પબ્લિશ થયેલું, 5 ચેમ્પિયન ક્વેશ્ચન્સ. એનો પહેલો ક્વેશ્ચન, બહુ અદ્ભુત એ માણસે વાત લખી છે, આપણા જીવનની કોઈ પણ ઘટના ઘટે છે એમાં સૌથી પહેલા ભગવાનનો આભાર વ્યક્ત કરો. કોઈ પણ સારી ઘટના કે ખરાબ ઘટના આપણને લાગે છે, પણ આપણા જીવનની દરેક ઘટના એમાં ભગવાનનો આભાર માનવાનું તમે શીખી જશો ને, તો આ ભગવાન બાકીની બધી ઘટનાને સવળી કરવાની એની કળા એની પાસે છે. હજાર હાથે દીધું તમે પણ જોડી અમારી ખાલી, હજાર હાથે દીધું તમે પણ જોડી અમારી ખાલી. જ્ઞાન હથોડા તમે ગ્રહ્યા પણ અમે રહ્યા અજ્ઞાની, અમૃત રૂપે વરસ્યા અમે જન્મ જન્મના તરસ્યા, તમે અમૃત રૂપે વરસ્યા અમે જન્મ જન્મના તરસ્યા. આપણે ત્યાં જૂની કથા છે, વાર્તા છે, પવન હતો, વાવાઝોડું હતું, વરસાદી મોસમ હતું, ગામમાં વીજળી નહીં. સાસુએ બરાડા પાડીને વહુને કહ્યું કે બેટા, આ વાદળા માથે ચડ્યા છે, વીજળી છે નહીં, શું થશે, કાલે રસોઈ કેમ કરીશું, તો એક કામ કર, ઘડો બહાર મૂકી આવ, જો વરસાદ વરસે ને તો પાણી ભરાઈ જાય, કાલે કામ લાગે. બુદ્ધિશાળી એ વહુએ બહાર ઘડો મૂક્યો, રાત્રે સૂઈ ગયા, મૂસળાધાર વરસાદ થયો. સવારે સાસુબા જોવા ગયા, એ ડાઈ વહુ હતી, એણે ઘડો અવળો મૂકેલો. કેવો મૂકેલો? હવે ગમે એટલો વરસાદ પડે એમાં પાણી ભરાય હા કે ના તો કયો? એમ આપણે શું કરીએ છીએ, ઘડો કેવો રાખીએ છીએ? આવી કથામાં બેસીએ હા, અને પાછી વાત કરીએ, સ્વામી મેં તો 35 વર્ષ પહેલાં ડોંગરેજી મહારાજને 7 વાર સાંભળી નાખ્યા. શું કર્યું? આ કેવા ઘડા બધા? આપણા ઘડાને સવળો કરીએ, બહુ સિમ્પલ લોજિક છે, આ સમજવા જેવું છે. મેં સવારે વાત કરી હતી, જમીન એની એ, પાણી એનું એ, કૂવો એનો એ, પણ એક જ છોડ વાવો કડવો રસ થશે લીમડાનો, બીજી વાવો શેરડી મીઠો અમૃત જેવો રસ થશે. એક જ જમીન, એક જ કૂવો, એક જ પાણી, પણ એકમાં કડવો રસ, એકમાં અમૃત જેવો રસ. કારણ શું? બિયારણમાં ફેર છે. એક જ સ્વામી, એક જ મંદિર, એક જ સત્સંગ, પણ એમાંથી એક દાદા ખાચર જેવો થાય, એક જીવા ખાચર જેવો થાય. કારણ શું? આપણું બિયારણ ચેન્જ કરવાની જરૂર છે. બીજાને નહીં, આપણી જાતને બદલવાની જરૂર છે. વાહ, તાળીઓથી વધાવો, શું સરસ વગાડે છે. ગરે ગમ પ ગમ પની ધ મ પ ધ મ ગ, વૈષ્ણવ જન તો તેને રે કહીએ, તીર પરાઈ જાને રે. આપણા નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, મુક્તાનંદ સ્વામી હોય કે પ્રેમાનંદ સ્વામી હોય, એમણે જે ભક્તિ પદો લખ્યા છે ને, તમે ભાગ્યશાળી છો, આપણા મંદિરમાં ગવાય છે. તાળીઓથી વધાવો હા. બાકી હવે તો મંદિરોમાં ક્યાં કથા થાય છે, માફ કરજો, આપણે કોઈની ટીકા ટિપ્પણી નથી કરતા, પણ હરિભક્તો મને કહેતા હોય કે સ્વામી અમે મંદિરમાં જતા હતા,
અમે 20 વર્ષથી મંદિરમાં જઈએ છીએ, પણ અમને હજી ખબર જ નથી ભગવાન સ્વામિનારાયણનો મહિમા શું કહેવાય, આવું કેટલા હરિભક્તો કહે છે. એટલે આપણે આ લોયાધામ પરિવારના ભક્તો ભાગ્યશાળી છીએ કે ભગવાન અને ભગવાનના મોટા પુરુષનો મહિમા અહીંયા મુક્ત કંઠે ગવાય છે. મેથાણ ગામના બે મોટા ભક્ત કાકાભાઈ પૂંજાભાઈ બંને ભગવાનની આજ્ઞા માની નહીં, ધોરો વેચ્યા નહીં, ઉલટાના વધારે. સ્વામીની આજની આ કથા વાર્તાને આપણે વધાવીએ. આજના નૂતન પર્વે, નૂતન વર્ષના દિવસે આપણે પણ બધાએ સવારથી મહારાજની ભજન ભક્તિમાં આપણો આખો દિવસ વ્યતીત થઈ રહ્યો છે. આજના આ કથા વાર્તાના માધ્યમે ઉત્તર ગુજરાત કરજીસણના ભક્તો ગોવિંદભાઈ અને નાનાભાઈની અનેક લીલાઓ, અનેક દિવ્ય ગાથાઓ એનું આજે આપણે શ્રવણ કર્યું. મહારાજને માટે ભક્તોને કેટલો ઉત્સાહ અને કેટલો ઉમંગ હતો ત્યારના, કેવા જમાનાઓ, કેટલું દૂર સુદૂર, ક્યાં ઉત્તર ગુજરાતને ક્યાં